वराछा ગન્નાડાનું રિપેરિંગ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે। 30 જૂનથી ગન્નાડું ખોલી દેવાશે જેથી વાહન ચાલકોને રાહત થશે। છેલ્લા કેટલાક દિવસથી વરાછા સ્થિત ખાંડ બજાર રેલવે ગન્નાડાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જેથી ગન્નાડાની નીચે સ્ટેશનથી વરાછા તરફ જવાનો એક તરફનો રોડ બંધ કરવામાં આવતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। જો કે રિપેરિંગ આગામી બે દિવસમાં જ પૂર્ણ થઈ જવાની ગણતરી હોય અને ગન્નાડું 30 મેથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે। હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ગન્નાડાનું રિપેરિંગ કામ હાથ ધરાયું છે। સંભવત મંગળવારે રાત્રે ગન્નાડાનું કામ પૂર્ણ થશે અને બુધવારથી ગન્નાડાનો વરાછા તરફ જતો રોડ ખુલ્લો મુકાશે। ગન્નાડામાંથી ગંદુ પાણી ટપકતા રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે। રિપેરિંગ બાદ 4-5 વર્ષ સુધી પાણી ન ટપકે એવો કોન્ટ્રાક્ટરનો દાવો છે। રવિવારે કાપોદ્રા વોર્ડના આપના નગરસેવક ધર્મેન્દ્ર વાવલિયાએ ગન્નાડાનો રાઉન્ડ લઈ ત્યાં રિપેરિંગ કામ કરતા કોન્ટ્રાક્ટરના માણસોને બોલાવી સમગ્ર માહિતી જાણી હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે દર વર્ષે કોઈ ને કોઈ રિપેરિંગના બહાને પ્રજા પાસેથી પૈસા વેડફવામાં આવે છે। 10-10 દિવસથી ગન્નાડાનો એક ભાગ બંધ હોવાથી હજારો લોકો પરેશાન થાય છે। ચોમાસામાં જ ટપકતા ગન્નાડાનું રિપેરિંગ કામ કરવાનું આયોજન કરવામાં આવે છે। કરોડો ખર્ચવામાં આવ્યા છતાં અવારનવાર ગન્નાડામાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદો ઉઠે છે।